સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ યાત્રા ધામ વીરપુરમાં ભગવાન રામચંદ્રજી અને સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધામધૂમથી યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો જોડાયા હતા. આજે સમગ્ર ભારતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની 242મી જન્મ જયંતિ તેમજ ભગવાન શ્રી રામની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાજતે ગાજતે વીરપુરના રાજમાર્ગો પર ભગવાન સ્વામિનારાયણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાનની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક અમે વીરપુરના તમામ હરિભક્તો ઉજવી રહ્યા છીએ. તો આ કોરોના કાળ દરમ પાછો ચાલુ થયો છે, ભગવાન રામચંદ્ર ભગવાન તથા ભગવાન સ્વામિનારાયણને એ પ્રાર્થના કરી છે તથા તમામ હરિભક્તો પ્રાર્થના કરે છે કે આ કોરોના કાળ સાવ નાબૂદ થઈ જાય અને તમામ હરિભક્તો સુખ શાંતિથી જીવન જીવી શકે. અને શોભાયાત્રા કાઢી અમે બહુ ધામધૂમપૂર્વક આ રામનવમી તથા હરિજયંતિ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ વીરપુરવાસીઓ જોડાયા હતા અને જય શ્રીરામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે હરિભક્તો દ્વારા ધૂન કીર્તન કરીને સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાય નહીં તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.